જય દ્વારકાશ દર્શક મિત્રો દ્વારકા ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું રવિબારા અને ઓમ થોભાણી દર્શકો જ્યારે આપણે ખ્યાલ છે કે અંદાજીત ત્રણ મહિના પહેલાં કોરોનામાંની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની શરૂઆત થઈ હતી અને ત્રણ મહિના સુધી આ લોકડાઉન યથાવત રહ્યું ત્યારે અત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આ જે લોકડાઉન હતું ત્રણ મહિનાનું એ ધીરે ધીરે કરીને ગાઈડલાઇન્સ ઇસ્યુ કરીને અનલોક કરવાની પ્રક્રિયા ચાલુ છે ધાર્મિક સ્થળો અવર જવરની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી છે તો ધાર્મિક સ્થળો ખુલી ગયા છે પાર્કસ ખુલી ગયા છે ક્લબ્સ ખુલી ગયા છે જે સરકારની ગાઈડલાઇન્સ છે એ ફોલો કરીને આ બધી વસ્તુ ખુલી ગઈ છે અને ધીરે ધીરે અનલોકની જે પ્રક્રિયા છે એ ચાલુ છે ભવિષ્યમાં આગળના જતા દિવસોમાં સિનેમા હોલ મોલ્સ એ બધું બી ગાઈડલાઇન્સ ફોલો કરીને ખુલવાની પોસિબિલિટી છે અને અત્યારે જ્યારે સરકારશ્રીએ જે બધી સ્કૂલો છે જે અચાનક લોકડાઉનના કારણે બંધ કરી દેવામાં આવેલી તો એનું બી સ્કૂલોનું જે નવું એકેડેમિક યર શરૂ થશે એટલે કે શૈક્ષણિક યર શરૂ શરૂ થશે એની માટેનું જૂના એજ્યુકેશનલ એકેડેમિક યરનું રિઝલ્ટ આપવાની પ્રક્રિયા ચાલુ છે અને નવા એડમિશન્સ આવતા વર્ષ માટે નવા એડમિશન્સની પ્રક્રિયા બી ચાલુ છે તો અત્યારે દ્વારકા ટુડીની ટીમ વરવાડા ખાતે જે સ્કૂલ સ્કૂલને ડિવાઇન સ્કૂલ છે ત્યાં આવી પહોંચી છે કે એમનું જે અત્યારે રિઝલ્ટનું રિઝલ્ટ આપવાનું કામ અને નવા એડમિશન્સનું પ્રોસીજર છે પ્રોસેસ છે એ ચાલુ છે તો ખાસ મુલાકાત માટે આવેલા છે કે કેવી રીતે શું ગાઈડલાઇન્સ ફોલો કરીને આ પ્રોસેસ ચાલુ છે આપણી સાથે ડિવાઇન સ્કૂલના ફાઉન્ડર અમિતભાઈ વિઠલાણી છે અમિતભાઈ અત્યારે જ્યારે સરકારશ્રી દ્વારા રિઝલ્ટ વિતરણ અને નવા એકેડેમિક યરના એડમિશન્સ માટેની પરમિશન આપવામાં આવી છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલના પ્રિમાઇસિસમાં ઘણા બધા પેરેન્ટ્સ એમના બાળકોનું ગયા વર્ષનું રિઝલ્ટ લેવા માટે અને નવા વર્ષના એડમિશન માટે આવેલા છે તો અત્યારે તમે કેવી રીતે આ પ્રોસેસ ચલાવી રહ્યા છો અત્યારે જે સર જે સરકારશ્રીના નિયમ મુજબ જે કંઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના રૂલ્સ છે એનું અમે સંપૂર્ણપણે પાલન કરીએ છીએ રેગ્યુલર જે એમ કહેવાય ને કે બધેનું જે ને જે થર્મલ સ્ક્રીનિંગ છે ટેમ્પરેચર સ્ક્રીનિંગ એ પણ દરેક પેરેન્ટ્સ તથા સ્ટુડન્ટ્સનું અમે એ કરીએ છીએ અને ખાસ કરીને હવે અમે આ આ કોવિડ નાઇન્ટીનને ધ્યાનમાં રાખીને જ્યારે પણ અમે દર વર્ષે એક્ટિવિટીઝ તો બધી કરતા કરતા હતા બધી પ્રકારની સ્કૂલમાં પણ હવે ખાસ કરીને બાળકોની સેફટી ને હેલ્થ છે એને ધ્યાનમાં રાખીને અમે ઘણા બધા ચેન્જીસ સ્કૂલમાં કરવાના છીએ બરાબર છે જેમ કે હવે અમે જે સ્ટ્રેન્થ છે બરાબર એ થર્ટીનો ક્લાસરૂમ હોય ફર્સ્ટમાં અમારે તો અમે ફિફ્ટીન જ એક ક્લાસરૂમમાં બેસાડશું અને ફિફ્ટીન ફિફ્ટીનના બે ક્લાસરૂમ એ તમને પછી ક્લાસરૂમ અમે બતાવશું કે અમે એ રીતના આખો ક્લાસ છે એ ફિફ્ટીન સ્ટુડન્ટ્સ માટે જ આખો એમ કહેવાય ને એલોકેટ કર્યો છે એટલે હવે છોકરાઓનો સેફ્ટી અને હેલ્થને વધારે પ્રાધાન્ય આપશું એજ્યુકેશનની સાથે સાથે બાકી તો થ્રુઆઉટ ધર અમે બધા ફંક્શન્સને જે કંઈ પણ એક્ટિવિટીસ જે ચિલ્ડ્રનનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય જેનો જે સર્વાંગી વિકાસ થાય એ બધું તો અમે સાથે સાથે કરીએ જ છીએ કે ભાઈ ભણવાની સાથે સાથે એની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય એના બધા એમ કહેવાય ને બીજી બધી જે સ્કિલ્સ છે એના ઉપર અમે વેઇટેજ આપીએ જ છીએ પણ સાથે સાથે હવે અમે એ લોકો વધારેમાં વધારે એને સેફ્ટીવાળું એટમોસ્ફિયર મળી રહે એ પ્રકારને અમે કહેવાય ને બધા જે સ્કૂલમાં છે એ પ્રયત્ન કરશું દર્શકો હાલ આપણી સાથે બીજા કિડ્સ સ્કૂલના પેરેન્ટ્સ બી આપણી સાથે છે તો એમની પાસે જાણશું કે જે નવું એકેડેમિક યર શરૂ થવા જઈ રહ્યું છે તો સ્કૂલ પાસે એડમિનિસ્ટ્રેશન પાસે શું એક્સપેક્ટેશન છે એમની ઉમેશભાઈ ગયા વર્ષે તમારું બાળક સ્કૂલમાં ભણતું હતું એક અલગ જ માહોલ હતો ત્યારે હાલ કોરોનાના કારણે લોકડાઉન હતું ત્યારબાદ તમે ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં આવો છો અને આપ જોઈ રહ્યા છો કે બધું સ્કૂલ ગાઈડલાઇન્સ ફોલો કરીને સેનિટાઈઝ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી ને અત્યારે જે એડમિનિસ્ટ્રેશન એડમિશન પ્રોસેસ છે અને જે રિઝલ્ટ વિતરણનું પ્રોસેસ છે એ ચલાવી રહ્યું છે તો જ્યારે નવું એકેડેમિક યર સરકાર શ્રી કહે છે કે કદાચ પંદર ઓગસ્ટથી શરૂ થશે તો ત્યારે જ્યારે તમારું બાળક સ્કૂલમાં પાછું એજ્યુકેશન માટે આવશે તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશન પાસે શું અપેક્ષા છે તમારી અત્યારે જો આ માહોલ જોઈને તો એવું લાગે છે કે કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જાય છે એટલે અમે પહેલી તો અમારા બાળકની સેફટીનો સો ટકા વિચાર કરશું અને અત્યારે જે અહીં આવ્યા પછી અમને ખૂબ આનંદ થયો કે ના વ્યવસ્થા ખૂબ સારી છે અત્યારે અને એ લોકો ટેકેદારીના પગલાં પણ બહુ સારા લીધા છે પણ છતાં પણ એક વખત અમે વાલી તરીકે મનમાં એવી દુવિધા તો રહેશે જ કે શક્ય હોય એટલું વધુમાં વધુ સ્કૂલ આ બાબતમાં સજાગ રહે અને છોકરાઓની સેફ્ટીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ એ જો કે મેનેજમેન્ટ બહુ સારું છે અને સારું કાર્ય કરે છે અને એમણે એમને ખાતરી પણ આપી છે કે અમે એક ક્લાસની અંદર બહુ જ ઓછા સ્ટુડન્ટ એટલે કે જે ક્લાસની અંદર ત્રીસ છ સ્ટુડન્ટ હતા એની જગ્યાએ પંદર બારથી પંદર સ્ટુડન્ટને જ અત્યારે પ્રોવાઈડ કરીએ છીએ અને ક્લાસ એ રીતે ચલાવવાની એને આયોજન કરેલું છે અને જે રીતે મેનેજમેન્ટ અત્યારે એમને કહે છે એ રીતે અમને એવું લાગી રહ્યું છે કે ખૂબ સરસ સુવિધા છે અને જો આ રીતે સુવિધા રહેશે તો અમને અમારું બાળક સેફ રહેશે એવી લાગે લાગણી થાય છે અને તો અમે અમારા બાળકને સ્કૂલે મોકલશું નથા તો અમે એવું જ વિચારતા હતા આ વર્ષે કે ભાઈ બાળક માટે એક વર્ષ જતું કરવું કારણ કે સેફ્ટી એ જરૂરી પહેલી છે કારણ કે જો જાન હે તો જાન હે સબ એના જેવું છે આપણે જે જીવતા રહીએ તો બધું કરવાના જ છીએ થવાનું જ છે પણ કિડ્સજીના મેનેજમેન્ટે ખૂબ સરસ આયોજન કર્યું છે અને જોતાં આપણને એવું લાગે છે કે કંઈ વાંધો નથી સેફ છે તો બાળકોને મોકલશું પણ ખરી આપણે પેરેન્ટ્સનો પ્રતિભાવ લીધો અને સ્કૂલ અત્યારે પ્રતિભાવ બાદ સ્ટુડન્ટ્સ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે સ્કૂલે તો એક ઘણા ટાઈમ બાદ એમના ફ્રેન્ડ્સને મળ્યા છે અને અત્યારે કોરોનાની ડરના કારણે જે હાઇજીનસ પ્રિકોશનરી મેજર્સ સ્કૂલ દ્વારા લેવામાં આવે છે એ લોકો કેવું ફીલ છે આપણે ફીલ કરે છે આપણે જાણીશું બેટા આટલા ટાઈમ પછી તમે સ્કૂલે આવ્યા તમારા ફ્રેન્ડ્સને તમે મળ્યા પછી અહીંયા આવીને જે માસ્ક તમને સ્કૂલે આપ્યું હાથ સેનિટાઈઝ કરાવ્યા તો કેવું લાગે છે બહુ સરસ લાગે છે અત્યારે અમે કોરોનાને

અને હવે સ્કૂલ પાછી ચાલુ થશે પછી શું કરશો સ્ટડી કે નહીં કે આપણે જોઈ શકીએ દર્શકો કે છોકરાઓમાં એક અલગ જ ઉત્સાહ છે ઘણા ટાઈમથી એમના ફ્રેન્ડ્સને મળ્યા નથી સ્કૂલે આવ્યા નથી તો સ્કૂલે આવીને જે એમનું જે રૂટીન હતું એ પાછા રૂટીનમાં આવવા માટે ખૂબ જ એનર્જી એન્થ્યુઝિયાસ્ટિક છે જ્યારે કિડઝ સ્કૂલના ક્લાસરૂમમાં છે અને આપણી સાથે સ્કૂલના પ્રિન્સિપલશ્રી આપણી સાથે છે એમની પાસે જાણશું જાણીશું કે આપણે જે નવું એકેડેમિક અર શરૂ થશે તો સ્કૂલના એડમિનિસ્ટ્રેશનમાં ટીચિંગ પ્રોસેસમાં શું ચેન્જીસ હશે બેન આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદ હવે બધી જ આપણી લાઇફસ્ટાઈલમાં બી ચેન્જીસ આવી ગયા છે ઘરે જે આપણે જે રીતે રહીએ છીએ એમાં ચેન્જીસ આવી ગયા છે આપણે જે બજારમાં ફરીએ છીએ કે કોઈ બી ધાર્મિક સ્થળમાં જે ચેન્જીસ આવી ગયા છે તો ટીચિંગ પ્રોસેસમાં આપણી સ્કૂલમાં જે છે નવું એકેડેમિક યર શરૂ થશે અત્યારે એડમિશન પ્રોસેસ ચાલુ છે તો ટીચિંગ પ્રોસેસમાં અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશનમાં શું ચેન્જીસ આવશે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારો ક્વેશ્ચન સારો છે રવિભાઈ અત્યારે તમે લોકો આવ્યા તો તમે લોકો જોયું અમારું એડમિશન પ્રોસેસ ચાલુ હતું ત્યારે બી અમે લોકો બાળક જે કોઈ બી રિપોર્ટ કાર્ડ અથવા એડમિશન લેવા આવે છે તો એમને પહેલાં સેનિટાઈઝ કરીએ છીએ પછી એ લોકોને માસ્ક છે એ ફાઈ આવર્સ પહેરવું કમ્ફર્ટેબલ નથી રહેતું એટલે એ લોકો માટે સ્પેશિયલ કેપ બનાવવામાં આવી છે અમારા દ્વારા કે જે એ લોકો પહેરે તો એનાથી એ લોકો કમ્ફર્ટેબલ બી રહી શકે અને કેપ એ રીતે બનાવવામાં આવી છે કે એ લોકો એમાં કોમ્યુનિકેશન કરે કોઈ સાથે તો એકબીજાને કંઈ ચેપ લાગવાનો ડર બી ના રહીએ અને કમ્ફર્ટેબિલિટી એ લોકો એને ફાઈ આવર્સ સુધી પહેરી શકે છે એ સિવાય વાત છે સોશિયલ ડિસ્ટન્સ તો સોશિયલ ડિસ્ટન્સ છે એ અમે ક્લાસવાઈઝ મેન્ટેન કરવાના છીએ તમે ત્યાં જોઈ શકો છો અમારો ક્લાસરૂમ છે જ્યાં અમે લોકોએ બેન્ચિસ એ રીતે જ એરેન્જમેન્ટ કરી રાખી છે કે જેનાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહીએ અને દરેક બેન્ચિસ ઉપર અમે ફક્ત એક જ બાળકને બેસાડવાના છીએ જે રીતે આપણે અમિત સરરે કીધું કે અમારી પાસે સ્ટ્રેન્થમાં અત્યારે ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં થર્ટી થર્ટી છે છતાંય અમે લોકો એ ક્લાસીસને ફિફ્ટીન ફિફ્ટીનમાં ડિવાઈડ કરીને બેસાડશું જેથી કરીને બાળકોની સેફ્ટી જળવાઈ રહીએ અને બાળકો છે એ લોકો સોશિયલ ડિસ્ટન્સનું મેન્ટેન કરી શકે ને આ સિવાય બી અમે લોકો બાળકોને દર હાફ આવરે એને હેન્ડવોશ કરાવવાના છે પછી રિસેસ બ્રેક છે તો એ બી ક્લાસરૂમમાં મેન્ટેન થશે અને એક્ટિવિટીઝ તો હવેની જે કંઈ બી એક્ટિવિટીઝ સ્કૂલ દ્વારા આવશે અત્યારે તો સંપૂર્ણ લોકડાઉન છે અત્યારે સ્કૂલ ઓપન નથી એટલે અત્યારે જે એક્ટિવિટીઝ અમારા લોકો દ્વારા સ્ટાર્ટ કરવામાં આવશે એ ઓનલાઈન એક્ટિવિટીઝ હશે કે જેમાં બાળકોને ઘરેથી એસે કોમ્પિટિશન છે કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે તો આવી બધી એક્ટિવિટીઝમાં બાળકો પાર્ટિસિપેટ કરે એ લોકોને મજા આવે અને ઘરેથી એ લોકો એના વિડીયોઝ બનાવી ઓડિયોઝ બનાવીને અમને લોકોને સેન્ડ કરશે અને એના બેઝિસ ઉપર અમારે ત્યાંથી જજમેન્ટ થઈ અને એ લોકોની આ પ્રોસેસ છે કે જે બાળકો સ્કૂલમાં આવીને એન્જોય કરે છે એ પ્રોસેસ કન્ટિન્યુ રીએ એવા પ્રયત્ન છે સાથે સ્કૂલને દર વીકલી સેનિટાઈઝ કરવામાં આવશે અને સ્કૂલે આવવા માટેની સેફ્ટી તો બધી છે જ પણ અમારે ત્યાંથી બસ ટ્રાન્સપોર્ટેશન આવે છે અને અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ લોકો આવે છે તો બસમાં પણ ખાસ કરીને બાળક બસમાં આવશે એ પહેલાં એનું ટેમ્પરેચર સ્ક્રીનિંગ થશે એ સેનિટાઈઝ થશે અને બસની જે કેપેસિટી છે એના કરતાં બી જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે આવશે એ કે ઈ પ્રમાણે એનું ફોલોઅપ લેવામાં આવશે અને બસને બી રેગ્યુલર સેનિટાઈઝ કરવામાં આવશે અને બસમાં સ્ટુડન્ટ્સ એકલા નહીં આવે એની સાથે ટીચર્સ બી હશે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનું જે મેઇન છે કન્સેપ્ટ એ જળવાઈ રહેશે અને બધા છોકરાઓ છે એને કઈ રીતે સેફ્ટીમાં રાખવા એ ટીચર્સ એના ઉપર ફોકસ રાખી શકશે જી દર્શકો તો આ સાથે આપણી સાથે આજે ખાસ માં કિડજી અને ડિવાઇન સ્કૂલનું એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એમનું ટીચિંગ સ્ટાફ અને પેરેન્ટ્સ સાથે આપણે ખાસ મુલાકાત કરી કે આવનારા દિવસોમાં જ્યારે નવા એકેડેમિક ઇયરમાં સ્કૂલ ટીચિંગ શરૂ થશે તો શું શું ગાઈડલાઇન્સ ફોલો કરીને આવશે અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશન દ્વારા શું સાવચેતી રાખવામાં આવે છે કોવિડ નાઇન્ટીનની સેફ્ટી માટે સ્ટુડન્ટ્સની અને ટીચર્સની એડમિનિસ્ટ્રેશન સ્ટાફની એ વિષય આપણે કિડઝી સ્કૂલને ડિવાઇન સ્કૂલના સ્ટાફ દ્વારા પાસેથી જાણ્યું ફરીથી મળશું થેન્ક યુ જયદાર કરીશ